ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલના પગલે ભાજપના અગ્રણી અને પોલીસ વચ્ચે સોમવારે માંડવી ખાતે ઘર્ષણ થયું હતું, જેનો વિડીયો સામે આવ્યો છે. ભાજપના અગ્રણીએ પોલીસને જણાવ્યું હતું કે અમારી સરકાર છે, અમે કાયદા બનાવ્યા છે, તેવી પોલીસને ધમકી આપવા છતાં પોલીસે દંડ વસૂલ કર્યો હતો. એ તો ઠીક, અગ્રણીએ પૂર્વ મંત્રી સાથે વાત કરાવવા છતાં પોલીસે દાદ આપી ન હતી. મારી નોકરી ત્યાં છે, તમારી બધાની ચા અહિયાં છે. હા, અહિયાં છે, બતાવું. હા, જો લો, ચાલો. તમે એક જ જગ્યાએ પકડ કરશો તો કોઈ વાત નહીં રહે સાહેબ, સમજી લેજો તમે. ગુનેગાર છે યાર, તમને 500 રૂપિયા દંડ નહીં, 5000 રૂપિયા દંડ આપી દે. બધા વગેરે ઘટતો જ નથી, સમજી લેજો. અમારે 5000 રૂપિયા પાવતું ભરાય, પછી આગળ રસ્તો કરીએ. તમે રિક્ષા સ્ટેન્ડ છે, બોલો હવે. રિક્ષા સ્ટેન્ડ છે, નથી રિક્ષા સ્ટેન્ડ. તમે પકડો ને તઈ ગાડી. પકડીશું, અમારું કામ છે પકડો. હા, તો કેમ નવા કેમ તમારે એક સ્ટેન્ડ શું કરો છો? અમારું પકડવાનું કામ છે, હું પકડીશું. તમારે બધું 5 રૂપિયા તમે ફોટો ઉઠા કહેજે, ના ટેપિન થાગ્યા, ત્યાં અમારું કામ છે. ઓળખો છો ને તમે મને? હા હા, કરી દે, આપી દે. મારું 500 રૂપિયા દંડનો પહેલો લઈ લો. આ રોડ પર બી જાઓ, આ રોડ પર બી જાઓ. અમારી ભાઈ આવે છે ભાઈ, સમજી લેજો. હા ભાઈ, કરી અમે સરકાર ચલાવી હતી. આ બાજુ જાઓ, કાયદો અમે બહાર પાડ્યો. હવે માડવી પકડે, માડવી એટલું માડવીથી પાણી ખેંચવી નહીં જવાનું, માડવીથી ગાડી ખેંચવી નહીં જવાનું સાહેબ, સમજી લેજો. હા, અનિતાબેન, ભાવિતા મેડમ ફોન નથી ઉપાતા. આપણે રિક્વેસ્ટ કરીએ 500 રૂપિયા દંડ પહેલો ભરી જ જવો છે આપણે, સમજી લેજો. આપણી સરકાર પણ એ લોકો માડવીથી પાણી ખેંચવા કશું જ કરવા તૈયાર નથી, સમજી લેજો. બે બાજુમાંથી એક સાઈડ પાર્કિંગ બી નહીં. હા, સિદ્ધિને જાણતો હું, અનિતા મેડમને ખાસ કરો સિદ્ધિ કરતા. હા, અને હા પાછા આપણને શીખવાડે નહીં ગાડી. ભાવથી લઈ લો તમે હવે. હલો, આપો લો, રાખવાના સાહેબ, એક્સ મિનિસ્ટર ગુજરાત સરકારના.
બોલો. હા ભલે વાંધો નહીં. તમારે જાવ ને આ રોડ પર તમને અમારે વાત કરવાની, તમારે દેખી રિપોર્ટ આપવાનો કે આવી રહ્યું પૈસા શું કેવા છે? મારે પૈસા બાકી રાખવા નથી. અરે પૈસા તો કોઈ નથી. તમારે જેને કેવું અત્યારે કે તું બરોબર તમારે આડે બાજુ કરો, એટલું આડું કેમ નથી કરતો? આ બાજુ બી જાય, આમ બી જાય, કામ બી જાય. તારે હા એટલું સમજી લેજો. રામ નામ સાથે છે સંઘર્ષ કરો છે. બીજા લોકો એમપી પસાવો કે બેસો દો, એટલું બી તમારામાં આવે છે, એટલું સમજી લેજો. નહીં બેસો એટલું બી સમજી લેજો. હા હું થયું હા હા તમારે શું છે? તમારા રસ્તા બી નહીં આવડે. તૈયાર જ છે. અમારે જવા તૈયાર જ છે. અમે જવા નહીં, આપણે ભલે નોંધો આવશે. સામે રાજી અરજી એની સામે રિક્ષા ઉભી છે, લખી આપજે કાલે લેખન પેપર. ઉપર કેટલી વાર વાત કરવાની યાર, તમે નોકરી કરો છો ને યાર. ગાડી અમે ઉપાડ્યો નહીં પેલા, પહેલા લીધા મેડમ ને કર્યો. તમે ડિસ્કસ નહીં, અમને છે ને ભાઈ, અમે ઓકે માં નીકળીએ છીએ. લોકો કે જામ નથી જતા, એવું સંઘર્ષ થાય છે કેતા ભાવે તો મારે મારું કોઈ ના મળે. ખબર છે ને, હવે તમે કઈ નવા છો? 25 વર્ષ કોર્પોરેટર હોય તો ખબર હોય છે. નાનો માણસ કરી શકે ડ્રાય રાખે, ડ્રાય રાખીને કામ કરવાનું હોય અમારે. આજે અમારે કઈ કઈ પચાસ વાર કરી એટલે વાત નહીં, 50 વાર કરી ખોટું જ છે. ચાલો મારે આજે 50 જણ જેવા આવ્યા કે કેટલા જણ અત્યારે રેલી છે ને, અહીં રોકીને અમે બતાવવાના
આજે ત્રણ વાર મારો ફોન નથી લીધો. એટલે કંટાળીને હું અમે કહેવા આવ્યો કે ચાલ આપણે માની જઈએ પૈસાનો પ્રશ્ન નથી બોસ. હા હું અહીં ગાડી તમને રજૂ અત્યારે આવ્યો, એટલીસ્ટ ફોન પર તો હોય જોડે વાત કરો. હે આવી હું આ છું તે છું ભાઈ ભાઈ પટાણા વાળા પાવડર વાળી મોટો કોઈ આવી શું રસ્તા બી નહીં આવડે. આ તો અમારી ચેર સરસ લડે છે. આ ચાર દરવાજા તો બહુ અઘરા છે, તું સમજી લેજો. આ દરવાજે ફટેકર નોકરી નથી કરતા. અમારું કહેવાનું બહુ છે. ચારે બાજુ ફોન નાખી લીધો ને તમે લોકો, મારી ઘરે ટોળું આવ્યું હતું સમજી રહ્યા છો. Thank you.